नमस्कार, आप જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ। કોરોના મહામારી વચ્ચે ભરૂચ નગર સેવા સદન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે ભરૂચ મહાનગરપાલિકા દ્વારા જે પણ કોરોનાગ્રસ્ત દર્દીઓ છે, જેમના મોત નિપજે છે, તેમની અંતિમ સંસ્કારની વિધિ માટે અને તેમના મૃતદેહને સ્મશાન ગૃહ સુધી લઈ જવા માટે એક એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે। गत रोज महामारी वच्चे भरूच में शंकास्पद दर्दीना मृतदेह ने एम्ब्युलेंसना अभावे रिक्षा में लई जवो पड्यो हतो, त्यारे हवे भरूच नगर सेवा सदन द्वारा एक सराहनीय निर्णय लेवामां आव्यो छे। नगरपालिका द्वारा कोरोनाग्रस्त दर्दीना मृतदेह ने लई जवा माटे एक स्पेशल एम्ब्युलेंसनी फाळवणी करवामां आवी छे, साथे 4 स्वयंसेवकोने पण तैयार कराया छे। कोरोनाना संक्रमणना डरे स्वजनो ज अंतिम क्रियाथी दूर रहे छे, त्यारे नगरपालिका द्वारा तैयार करवामां आवेल स्वयंसेवको कोरोनाग्रस्त दर्दीना अंतिम संस्कारनी प्रक्रिया पण करशे। आ माटे स्वयंसेवकोनी सलामती माटे पीपीई किट, मास्क अने सेनेटाइजर सहितनी वस्तुओ पण नगरपालिका द्वारा आपवामां आवी छे। एम्ब्युलेंस अने स्वयंसेवकोनी सेवा सवारे 7 થી સાંજના 7 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે। આ માટે નગરપાલિકાનો સંપર્ક કરવાનો રહેશે। યુનિફોર્મ જ કરી દે। કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કેટલાય લોકો કોરોના પોઝિટિવથી મૃત્યુ પામે છે। જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેમના સગા સંબંધી બધા જ તેનાથી દૂર થઈ જાય છે। એમની ડેડ બોડીનો અંતિમ સંસ્કાર કરવા માટે પણ કોઈ આગળ નથી આવતું। આવા સમયે ખૂબ મોટી તકલીફ ઊભા થયેલી જોવા મળે છે। માનવ માનવનો દુશ્મન બની જાય છે, એને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકાએ એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે। એ એમ્બ્યુલન્સમાં 5 વોલેન્ટિયર્સ છે, 4 વોલેન્ટિયર્સની સાથે એક ડ્રાઈવર છે। તેઓને પીપીઈ કિટ, સેનેટાઇઝર, માસ્ક બધી જ ફેસિલિટી આપેલી છે। તે ટીમ જ્યારે પણ કોઈ પોઝિટિવ વ્યક્તિનો ડેથ થશે ત્યારે તેને હોસ્પિટલથી લઈને સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવાની બધી જ કાર્યવાહી આ ટીમ અમારી કરવાની છે। અને જે કોઈ વ્યક્તિ આવું કંઈક મુશ્કેલીમાં મુકાય તો તેમણે ભરૂચ નગરપાલિકાનો સંપર્ક કરવાનો રહેશે અને એ કરીશું એટલે ભરૂચ નગરપાલિકા એ અમારી ટીમને મોકલશે અને એ ટીમ સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે અને આ જે એક મુશ્કેલીનો સામનો કરવાનો છે ત્યારે ભરૂચ નગરપાલિકા ભરૂચ શહેરના લોકો માટે મદદરૂપ થશે।